श्री गणेशाय नमः। सुप्रभात विद्यार्थी मित्रों, विद्यार्थीभ्यो सर्वभ्यो नमो नमः। SYBA सेमिस्टर 3 हिस्ट्री ऑफ यूरोप 1815 થી 1920 જેનો સમયગાળો છે, જેમાં આજે આપણે ધ યુનિફિકેશન ઓફ જર્મની એટલે કે જર્મનીના એકીકરણનો ઇતિહાસ જણાવો। વિદ્યાર્થી મિત્રો, છેલ્લા 10 વર્ષથી જર્મનીના એકીકરણનો ઇતિહાસ, એના અથવામાં ઇટાલીનું એકીકરણનો ઇતિહાસ જણાવો, અથવા તો ઇટાલીના એકીકરણમાં નેઝીની, કાર્વુડ અને ગેરીબાલ્ડીનું પ્રદાન જણાવો। ક્વેશ્ચન નંબર 3 માં 100% પૂછાય છે, માટે જર્મનીનું એકીકરણ ખૂબ જ અગત્યનું છે। જર્મનીના એકીકરણમાં પ્રિન્સ વિલિયમ બિસ્માર્કના પ્રદાનમાં એને પોતાના ભાષણમાં કહ્યું હતું કે પોલિટિક્સ ઇઝ ધ આર્ટ ઓફ ધ પોસિબિલિટી, ઓટો વન બિસ્માર્ક। અત્યાર સુધી કઈ કઈ રીતે પ્રશ્ન પૂછાયા છે જેની આપણે ચર્ચા કરીએ છીએ, તો વિદ્યાર્થી મિત્રો, 1871 માં થયેલ જર્મનીના એકીકરણના પરિબળો જણાવી બિસ્માર્કનું પ્રદાન જણાવો। ક્વેશ્ચન નંબર 3 માં 100% આજે પૂછાશે। આ ઉપરાંત એવું પૂછાય કે જર્મનીના એકીકરણનો ઇતિહાસ વર્ણવો, અથવા તેના એકીકરણના કારણો જણાવો, અથવા જર્મનીના એકીકરણમાં બિસ્માર્કનું પ્રદાન આલેખો। એટલે સૌ પ્રથમ તમારે 1-2 કોટેશન લખી અને પ્રસ્તાવનાનો પ્રારંભ કરવાનો છે, જેમાં લોર્ડ કેસલર વિલિયમે કહ્યું હતું કે જર્મન મહારાજ્યના સર્જન માટે બિસ્માર્કે જે કામગીરી બજાવી, તેવી કામગીરી દુનિયામાં ભાગ્યે જ કોઈ નેતાએ પોતાના દેશના ઘડતરમાં બજાવી હશે। આ ઉપરાંત બિસ્માર્કે કહ્યું હતું કે રાજનીતિ એ ચરિત્ર કો ખરાબ કરતી હૈ, અને એના માટે ઇતિહાસકાર VS મિથે પણ બિસ્માર્ક માટે કહ્યું છે કે બિસ્માર્ક એક શ્રેષ્ઠ વહીવટકર્તા, જર્મન રાષ્ટ્રીયતાનો પિતા, પ્રથમ કક્ષાનો કૂટનીતિજ્ઞ, પ્રતિભાશાળી અને કુટુંબ પ્રેમી હતો, પરંતુ બિસ્માર્ક વધારે ઘમંડી વિરોધ તથા વિરોધીઓ પ્રત્યે ઘણો કડક અને ઈર્ષાળુ અને સંકુચિત પણ હતો। આવું કોટેશન લખી અને તમારે જવાબનો પ્રારંભ કરવાનો છે। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, મેં 5-7 રેફરન્સ બુકોની અંદરથી બીજા ઘણા બધા કોટેશનો છે જે તમે તૈયાર કરી દેજો અને એ જવાબની અંદર લખજો। બિસ્માર્કે પોતાના ભાષણમાં એવું પણ કહ્યું હતું કે મુખ્ય બાત ઇતિહાસ બનાના હૈ, લિખના નહીં, એટલે કે એ પોતે ઇતિહાસ રચવામાં માનતો હતો। હવે આપણે વધુ ચર્ચા નહીં કરતા ડાયરેક્ટ પ્રસ્તાવના ઉપર આવી જઈએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમારે પ્રસ્તાવનામાં લખવાનું છે કે ઇટાલીની જેમ જર્મનીનું એકીકરણ એ રાષ્ટ્રવાદનો વિજય હતો, અને ઈસવીસન 1871 માં યુરોપના ઇતિહાસમાં 2 મહાન ઘટનાઓ બની, જેમાં એક બાજુ ઇટાલીનું એકીકરણ થયેલું હતું જે મેઝીની, કાર્વુડ અને ગેરીબાલ્ડીએ કર્યું હતું, તેવી જ રીતે ઇટાલીની જેમ જર્મની પણ નાના મોટા રાજ્યોમાં છિન્ન ભિન્ન હતું અને એ રાજ્યોનો સમૂહ બનાવવા માટે એટલે કે એકીકરણ કરવા માટે ઈચ્છતો હતો, પરંતુ એની અંદર અંદરોઅંદર વેરઝેર હતા, એની અંદર સંઘર્ષો ચાલતા હતા, ઝઘડાઓ ચાલતા હતા, અને આવા છૂટાછવાયા જર્મન રાજ્યો ઉપર ફ્રાન્સ ક્રાંતિ જે 1830 અને 1848 માં થયેલી એનો ખૂબ જ પ્રબળ અસર એના ઉપર પડી હતી, અને જર્મનીના લોકો પણ એક સંગઠિત રાજ્ય સ્થાપવા ઈચ્છતા હતા। આ કામ જર્મનીના પ્રિન્સ વિલિયમ બિસ્માર્કે એકલા હાથે કર્યું હતું, અને તેને પોતાના ભાષણમાં કહ્યું હતું કે આજની આપણી સમસ્યાઓ બહુમતીના પ્રસ્તાવો અને ભાષણોથી નહીં, પરંતુ લોહી અને તરવાલથી જ હલ થશે, એટલે કે બ્લડ એન્ડ આયર્નથી હલ થશે। આ તમે લખજો એના ભાષણમાંથી કોટેશન। પછી પેરેગ્રાફ પાડીને તમારે લખવાનું છે કે જે રીતે કોઈ મહાન ઘટના 1-2 પરિબળોના કારણે થતી નથી, તેવી રીતે જર્મનીના એકીકરણ માટે પણ ઘણા બધા પરિબળો કે કારણો કે ઘટનાઓ જવાબદાર હતી, જેમાં વિયેના સંમેલને કરેલી જર્મનીની વ્યવસ્થા, વિદ્યાપીઠોનું કે બૌદ્ધિક આંદોલનોનું પ્રદાન,
કાર્લસબાદના પાડેલા આજ્ઞાપત્રો અથવા આદેશો, જોલવેરિન જકાત સંઘ અથવા તો આર્થિક જકાત સંઘ, ફ્રેન્કફર્ટ સંમેલન, ઇરફર્ટ સંમેલન, આ ઉપરાંત વિલિયમ પ્રશિયાના રાજા વિલિયમનો પ્રભાવ, આ ઉપરાંત જર્મનીના એકીકરણમાં પ્રિન્સ વિલિયમ બિસ્માર્કે ત્રણ મહાયુદ્ધો કર્યા, ડેનમાર્ક સાથે યુદ્ધ, પ્રશિયા ફ્રાન્કો વોર અને ઓસ્ટ્રિયા સાથે યુદ્ધ કરી અને જર્મનીનું એકીકરણ કર્યું હતું, જેની હવે આપણે વિગતે ચર્ચા કરી શું. આટલું તમારે પ્રસ્તાવનામાં લખવાનું છે મિત્રો. ત્યાર પછી બ કરીને તમારે લખવાનું જર્મનીના એકીકરણનો ઇતિહાસ અથવા તેના કારણો અથવા પરિબળો અથવા ઘટનાઓ, જેમાં નંબર એક આવશે કે વિયેના સંમેલને કરેલી જર્મનીની વ્યવસ્થા. એમાં તમારે લખવાનું છે મિત્રો કે 1815 પહેલા નેપોલિયન બોનાપાર્ટે સમગ્ર યુરોપનો નકશો યુદ્ધો દ્વારા છિન્ન ભિન્ન કરી નાખ્યો હતો અને યુરોપના નાના મોટા પ્રદેશો એટલે કે રાજ્યો, જે 300 જેટલા રાજ્યોને યુદ્ધ કરી અને જીતી લીધા અને પોતાના દેશ ફ્રાન્સની અંદર એને ભેળવી દીધા અથવા જોડી દીધા આમ, અને એ 300 રાજ્યોનું 100 રાજ્યોમાં રૂપાંતર કર્યું. જ્યારે નેપોલિયનને વોટરલૂના મેદાનમાં હરાવ્યા પછી એને એલ્બા ટાપુ ઉપર કેદ કર્યો હતો અને વિયેના પરિષદ ભરાયેલી. તમને ખ્યાલ હશે મિત્રો, ઓસ્ટ્રિયાની રાજધાની વિયેના મુકામે જે પરિષદ ભરાઈ, જેને આ નેપોલિયને 300માંથી 100 રાજ્યોમાં રૂપાંતર કર્યું હતું, આ 100 રાજ્યોને 39 રાજ્યોમાં રૂપાંતર કરી અને જર્મન સંઘની રચના એ વિયેના પરિષદે અથવા વિયેના કોંગ્રેસે કરી હતી પોતાની કાર્યવાહીના ભાગરૂપે. આમ આ જે 39 રાજ્યો હતા એના ઉપર આધિપત્ય ઓસ્ટ્રિયાના વડાપ્રધાન મેટરનિકને આપવામાં આવ્યું હતું, એટલે કે ઓસ્ટ્રિયાના વડાપ્રધાન મેટરનિકને વર્ચસ્વ નીતિ અથવા એના અંકુશમાં મૂકવામાં આવ્યું, જે આગળ જતા 39 રાજ્યોને જર્મનીનું એકીકરણ એક રાજ્યની અંદર કર્યું હતું. આટલું તમારે લખવાનું છે પહેલા મુદ્દામાં. બીજા મુદ્દામાં તમારે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે વિદ્યાપીઠોનું કાર્ય અથવા તો બૌદ્ધિક આંદોલનો. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ખાસ કે આ લોકોને આશા હતી કે પ્રશિયાના રાજા ફેડરિક વિલિયમ ત્રીજો એ દેશભક્ત હતો અને તે સુધારાવાદી હતો, આથી જર્મનીનું એકીકરણ તેજ કરશે અથવા તે શક્ય બનાવશે. પરંતુ ઓસ્ટ્રિયાના રાજવી મેટરનિકના તે સંપૂર્ણ પ્રભાવ નીચે હતો, આથી તે ગભરાતો એટલે તેને રાષ્ટ્રવાદીઓ ઉપર દમનનો દોર શરૂ કર્યો હતો. આથી વિદ્યાપીઠો, જે જર્મનીની વિદ્યાપીઠ હતી અને જેમાં સૌથી અગત્યની વિદ્યાપીઠ હતી જેનું નામ છે જેનાની વિદ્યાપીઠ, એટલે જેના નામની જે વિદ્યાપીઠ છે એ તમે અવશ્ય લખજો આની અંદર આ મુદ્દામાં કે જર્મનીમાં આવી પરિસ્થિતિ હતી, આથી કે જર્મનીની વિદ્યાપીઠોએ તેની નેતાગીરી સંભાળી, જેનું મુખ્ય નામ હતું જેનાની નામની વિદ્યાપીઠ, અને વિદ્યાર્થીઓએ આ આંદોલનને આગળ ધપાવવાનું કાર્ય કર્યું હતું. આ રીતે રાષ્ટ્રવાદીઓનું કેન્દ્ર આ જેના નામની વિદ્યાપીઠ બની હતી અને યુવકો આંદોલનમાં જોડાયા અને વિદ્યાપીઠોના યુવકોએ એક સંગઠનોની રચના કરી અને આ સંગઠન દ્વારા શિક્ષિત યુવકોએ એટલો બધો ઉત્સાહમાં આવી ગયા હતા કે જે લોકોએ આવેશમાં આવી અને એકતાના માર્ગમાં નડતા જેટલા પણ લોકો હતા એ બધાની પ્રત્યાઘાતીઓની, એટલે કે જર્મનીનું એકીકરણ જે ન ઈચ્છતા હતા એ બધાની કતલેઆમ શરૂ કરી હતી. આમ વિદ્યાપીઠોએ સૌથી અગત્યનું કારણ ગણવામાં આવે છે. ત્યાર પછી તમારો ત્રીજો મુદ્દો છે કાર્લસબાદના આજ્ઞાપત્રો અથવા તેના આદેશો. વિદ્યાર્થી મિત્રો, જર્મનીમાં સ્થપાયેલ ગુપ્ત સંગઠનોને ઠેર ઠેર ઓસ્ટ્રેલિયાનો વિરોધ દેખાવા લાગ્યો હતો અને એને દેખાવો પણ કર્યા હતા ઓસ્ટ્રિયા વિરુદ્ધની અંદર, જેના પરિણામ સ્વરૂપે ઈસવીસન 1919માં કાર્લસબાદે આજ્ઞાપત્રો બહાર પાડવામાં આવ્યા હતા અને તે લોકોનું 7 સભ્યોનું એક પંચ બનાવવામાં આવ્યું, જેને આપણે સંઘ સંસદને અહેવાલ આપતું, એટલે કે આ જે 7 સભ્યો છે એ કોના અધીન હતા,
संघ संसद ने आधीन हता। ने तेने मुख्यत्वे खास करीने तेने कार्लसबाद मुकामे जर्मनी ना मुख्य राज्यों ना मंत्रियों एक सम्मेलन बोलावामां आव्युं अने 1819 नी अंदर आ लोकोए आज्ञापत्रो बहार पाड्या अने कार्लसबाद ना आज्ञापत्रो तरीके तेने ओळखवामां आवे छे। जेनी वात करीए विगते तो मित्रों एनी अंदर तमारे पॉइंट करीने लखवानुं छे एक के जर्मनी मां आवेली दरेक विद्यापीठ मां एक एक प्रतिनिधिओ एटले के रिप्रेजेंटेटिव नी निमणूक करवी, आ विद्यापीठियों उपर देखरेख राखशे, तेमने ए राज्योनी अंदर ज रहेवानुं, एटले के 39 राज्यो जे हता एमां ज्यां ज्यां विद्यापीठो हती आ विद्यापीठो जे शहेरमां हती ए शहेरमां आ प्रतिनिधि रहेशे। आ प्रतिनिधि विद्यापीठो कई प्रवृत्तिओ करे छे एटले के क्रांतिकारी प्रवृत्तिओ करती होय तो ए विद्यापीठियों उपर ध्यान राखी अने एनो अहेवाल संघ संसद ने આપવાનો હતો। નંબર 2 માં તમારે લખવાનું છે કે વિદ્યાપીઠોમાં આ ઉપરાંત વિદ્યાપીઠો ઉપર તો ધ્યાન રાખવાનું જ, પણ ત્યાં ભણાવતા અધ્યાપકો હોય, પ્રોફેસરો હોય કે જે વિદ્યાર્થી હોય એ લોકોને ક્રાંતિકારી કોઈ વસ્તુ ના ભણાવે અથવા ઉશ્કેરણીજનક કે રાષ્ટ્રવાદી વિચારો ન ફેલાય તો એવા અધ્યાપકો જો પકડાય તો એમને બરતરફ કરવામાં આવતા હતા। આમ આવા બરતરફ કરેલા પ્રોફેસરો કે અધ્યાપકો અથવા જે વિદ્યાર્થીને એની અંદરથી રિસ્ટ્રિકેટ કરવામાં આવ્યા હોય એવા વ્યક્તિઓને બીજી કોઈ જગ્યાએ નોકરીએ પણ રાખવામાં આવતા ન હતા। આટલી સખતાઈ કરી અને આંદોલનને કચડી નાખવાનો પ્રયત્ન આ કાર્લસબાદના આજ્ઞાપત્રોએ કર્યો હતો। નંબર 3 માં તમારે લખવાનું છે વર્તમાન પત્રોની પાનાની સંખ્યા ઘટાડવામાં આવી હતી, જેમાં વધુમાં વધુ 20 પાનાથી વધારે છાપી શકાશે નહીં। આ ઉપરાંત શાંતિ, કાયદો અને વ્યવસ્થાનો ભંગ થાય તો તે સમાચાર પત્રને એટલે કે એવા ઉશ્કેરણીજનક લખાણો લખ્યા હોય કે લેખ લખ્યા હોય કે જેના કારણે શાંતિ ડોળાઈ જાય, કાયદો અને વ્યવસ્થાનો ભંગ થતો હોય તો એવા સમાચાર પત્રો ને બંધ કરવાનો આદેશ પણ આપવામાં આવતો અને આ સંઘ સંસદ તેને બંધ કરવાનો હુકમ કરી શકતી હતી, એવી અબાધિત સત્તાઓ એમને આપવામાં આવી હતી અને આનો તંત્રી માલિક કે પ્રકાશક ઉપર કેસ ચલાવતા તથા એ ફરી 5 વર્ષ સુધી એને પત્રકારત્વનું અથવા તો પત્ર શરૂ કરવાનું, ન્યૂઝપેપર કે સમાચાર પત્ર શરૂ કરવાનું એનું લાયસન્સ પણ કેન્સલ કરવામાં આવતું, એટલે 5 વર્ષ સુધી ફરીથી એ કાર્ય કરી શકતો ન હતો। ચોથા મુદ્દામાં તમારે લખવાનું છે કાર્લસબાદના આજ્ઞાપત્રમાં કે ક્રાંતિકારી મંડળીઓની પ્રવૃત્તિઓની તપાસ કરવી, આ જે પંચ નીમવામાં આવેલું હતું એ લોકોએ, આ ઉપરાંત તેમને શિક્ષા કરવાનો મુખ્ય હેતુ હતો અને માટે જ આ 7 સભ્યોનું એક પંચ નીમવામાં આવ્યું હતું અને આ લોકો વખતો વખત એનો અહેવાલ એ સંઘ સંસદને આપતા હતા। આમ મેટરનિક દ્વારા કાર્લસબાદના આજ્ઞાપત્રો બહાર પાડી અને એને પોલીસ રાજ્યની અંદર જર્મનીને ફેરવી દીધું હતું। નંબર 4માં તમારે લખવાનું છે મિત્રો, ચોથું કારણ છે જોલ વેરિન જકાત સંઘ અથવા તો આર્થિક જકાત સંઘની રચના। એની અંદર તમારે લખવાનું મિત્રો ફકરો પાડીને કે ઈસવીસન 1818 પહેલા માત્ર પ્રશિયાની અંદર જ, એટલે કુલ 39 રાજ્યો હતા એમાંથી ફક્ત પ્રશિયાની અંદર જ 67 જેટલા જકાત નાકાઓ હતા। જકાત નાકા એટલે તમને મિત્રો ખ્યાલ હશે આયાતી માલ અને નિકાસ માલ ઉપર જે ટેક્સ લેતો હોય અથવા કર લેતા હોય તેને આપણે જકાત નાકા તરીકે ઓળખીએ છીએ। તો માત્ર 1818ની પહેલા પ્રશિયામાં 67 જેટલા જકાત નાકા હતા, પરંતુ આ લોકોએ જે આર્થિક જકાત સંઘ કર્યો એની એકતા માટે એમને બહારથી આવતા જે કાચો માલ હતો એટલે કે રો મટીરિયલ હતું જેને આપણે એક્સપોર્ટ કરતા હતા, એવા રો મટીરિયલ ઉપરની જકાત દૂર કરી દીધી। એનું મુખ્ય કારણ શું હતું કે દાણચોરીનું પ્રમાણ વધ્યું હતું। દાણચોરી એટલે મિત્રો કે ટેક્સ ભર્યા વગર કોઈ માલ સામાન લાવે એને આપણે દાણચોરી તરીકે ઓળખીએ છીએ, એટલે એને ઘટાડવા માટે બહારથી આવતા કાચા માલ ઉપર જકાત રદ કરવામાં આવી તથા
જે રો મટીરિયલમાંથી તૈયાર માલ થયો હોય એ તૈયાર માલ ઉપર 10-20% જકાત નાખવામાં આવી. આમ ઈસવીસન 1818 ની અંદર પ્રસિયાએ નવો જકાત ધારો ઘડ્યો. ઓસ્ટ્રિયાના વડાપ્રધાન મેટરનિકને લાગ્યું કે આ તો આર્થિક કે વેપારી સંઘ હશે, પરંતુ પાછળથી એને ખબર પડી કે આ જ્વાલવેરિન જકાત સંઘ છે. એના દ્વારા જર્મનીના લોકો એક થઈ રહ્યા છે અને રાષ્ટ્રીય ભાવનાનો વિકાસ થયો છે. અને એને એને કચડી નાખવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એ વખતે ઘણું મોડું થઈ ગયું હતું. આમ મેટરનિકને આર્થિક સંઘ ગણી તેને દુર્લક્ષ્યું હતું, પરંતુ જ્યારે તેને ભાન થયું હતું ત્યારે જકાત સંઘ દ્વારા જર્મનીના રાજ્યોમાં એકતા સ્થપાઈ અને તેને તોડવાનો પ્રયત્ન કરતા પહેલા જ 1848માં તેનું પતન થઈ ગયું હતું. એટલે મિત્રો, ઇતિહાસકાર કેટલબીએ કહ્યું છે કે જકાત સંઘના નિર્ણય દ્વારા અથવા જકાત સંઘના શરૂઆત કરવાથી અથવા નિર્માણ દ્વારા પ્રશિયાના નેતૃત્વ દ્વારા ભવિષ્યમાં થનારા જર્મનીના એકીકરણનો માર્ગ મોકળો બન્યો હતો. અને આ જ કારણે જે પોતાના 39 રાજ્યોની અંદર જે શત્રુતા હતી એ ભાવના ઓછી થઈ અને વ્યાપારી હિતોના આધારે રાષ્ટ્રવાદને માર્ગ મોકળો બન્યો હતો, અથવા તે રાષ્ટ્રવાદનો વિકાસ થયો હતો મિત્રો. ત્યાર પછી તમારું પાંચમું કારણ છે જર્મનીના એકીકરણમાં ફ્રેન્કફર્ટ સંમેલન. જો વિદ્યાર્થી મિત્રો, જર્મનીના જે 39 રાજ્યો છે એમાંથી એક જે એનું નામ છે ફ્રેન્કફર્ટ સંમેલન. ઈસવીસન 1848 ની અંદર આ ફ્રેન્કફર્ટ મુકામે સંમેલન ભરાયું હતું. મિત્રો, 1840માં પ્રશિયાનો રાજા જ્યારે ગાદી ઉપર આવ્યો અને ત્યારે પ્રશિયાનો રાજા જે ગાદી ઉપર આવ્યો એનું નામ હતું ફ્રેડરિક વિલિયમ ચોથો. એ ઘણો રાજકીય કેદીઓ એટલે જે લોકો જેલમાં ભરેલા હતા, રાજકીય પોલિટિકલી જે કેદીઓ હતા એ લોકોને એને મુક્ત કરી દીધા, એટલે તે થોડો ઉદારમતવાદી હતો. આ ઉપરાંત તેને શું કર્યું તો સમાચાર પત્રો ઉપર જે અંકુશ નાખવામાં આવેલા હતા કાસબાદના આજ્ઞાપત્રોથી એને પણ મુક્ત કર્યા. આ ઉપરાંત વિદ્યાપીઠો ઉપર જે અંકુશ મૂકવામાં આવ્યો એને પણ સ્વતંત્રતા આપી. ટૂંકમાં એવું તમારે લખવાનું છે મિત્રો કે 1840 ની અંદર પ્રશિયાનો રાજા ફેડરિક વિલિયમ ચોથો એ ગાદી ઉપર બેસતા ત્યાર પછી એને રાજકીય કેદીઓને મુક્ત કરી દીધા, એટલે કે કેદમાંથી મુક્ત કર્યા. આ ઉપરાંત સમાચાર પત્રો અને વિદ્યાપીઠો ઉપર જે અંકુશ મૂકવામાં આવેલો કાર્લસબાદના આજ્ઞાપત્રથી એને પણ સ્વતંત્રતા આપી. આ ઉપરાંત 1848માં ફ્રેન્કફર્ટ મુકામે જર્મન રાજ્યનું એક સંમેલન બોલાવવામાં આવ્યું. આ સંમેલનની અંદર બધા રાજ્યોની અંદરથી એટલે કે 39 રાજ્યોમાંથી લગભગ 550, આ સંખ્યા પણ લખજો ખાસ, કે 550 જેટલા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ખાલી જગ્યામાં પૂછાય કે ફ્રેન્કફર્ટ સંમેલન ક્યારે ભરાયું તો 1848 લખવાનું. એવું પૂછાય કે ફ્રેન્કફર્ટ સંમેલનમાં કેટલા પ્રતિનિધિઓએ ભાગ લીધેલો તો તમારે લખવાનું 550 જેટલા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. હવે આની અંદર શું નક્કી કરવામાં આવ્યું મિત્રો કે દ્વિગૃહીય સંસદની રચના કરવી, આ એનો એજન્ડા હતો. બીજો એજન્ડા શું હતો કે જેની અંદર 50,000 થી વધુ વસ્તી હોય તો એવા વિસ્તારની અંદર 50,000 ની વસ્તી દીઠ એક પ્રતિનિધિની ચૂંટણી કરવી અથવા ચૂંટીને મોકલવો, એટલે એક રિપ્રેઝેન્ટેટિવ જે સીમાંકન કરવામાં આવે છે ચૂંટણીની અંદર એ રીતે 50,000 એક પ્રતિનિધિને ચૂંટવો એવું નક્કી થયું. બીજું, ફરીથી કહું છું કે દ્વિગૃહીય સંસદની રચના કરવી, અને ત્રીજું, આ બંધારણ સભાની રચના કરવા માટે 50,000 વ્યક્તિએ એક માણસની નિમણૂક કરવી એટલે પ્રતિનિધિની ચૂંટણી કરી અને ચૂંટીને એને મોકલવામાં આવશે. આ લોકો જર્મન સંઘને માટે એક પ્રમુખ રાખવાનો એવું પણ નક્કી કરવામાં આવ્યું. અને મિત્રો, સૌથી અગત્યની બાબત એ છે કે આની અંદર આ નક્કી થયું, પરંતુ પ્રશિયાનો રાજા જે હતો એ જર્મન સંઘના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યો, પરંતુ એને આ સ્વીકારવાની ના પાડી, એટલે પ્રમુખ સ્થાન સ્વીકારવાની ના પાડી.
પ્રશિયાના રાજા ફેડરિક વિલિયમ ચોથાએ જર્મન સંઘનો એને પ્રમુખ બનાવવામાં આવ્યો, પરંતુ એને ના પાડી દીધી. અધ્યક્ષ તરીકેની નિમણૂક કરવામાં આવી, તેને અસ્વીકાર કર્યો. આથી આ ફ્રેન્કફર્ટ મુકામે ભરાયેલું જે સંમેલન હતું એ સંમેલન નિષ્ફળ ગયું હતું, આટલું યાદ રાખજો. આ ઉપરાંત આ જર્મન માટે જે અગત્યની બાબત એ છે કે જર્મન માટે ઉચ્ચ આદર્શો વાળું બંધારણ ઘડવામાં તે સફળ થયું. ફેડરિક વિલિયમ ચોથાએ ના પાડી એટલે નિષ્ફળ ગયું. શા માટે ના પાડેલી? કારણ કે ઓસ્ટ્રિયાના વડાપ્રધાન મેટર્નિકથી તે ડરતો હતો, એના પ્રભાવ નીચે હતો. પરંતુ આનું અગત્યનું પરિણામ એ પણ આવ્યું કે ઉચ્ચ આદર્શવાળું બંધારણ ઘડવામાં તે સફળ થયું અને નાગરિકોને સ્વતંત્રતા મળી, સમાનતા મળી અને રાજકીય બાબતોમાં એ લોકોને ભાગ લેવાનો અધિકાર પણ મળ્યો હતો ફ્રેન્કફર્ટ સંમેલનમાં. આટલું લખજો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી તમારું છઠ્ઠું કારણ છે કે ઇરફટ સંમેલન. ઇરફટ સંમેલન ઈસવીસન 1850માં ભરાયેલું મિત્રો. શા માટે ભરાયેલું? તો પ્રશિયાના રાજા જે વિલિયમ ચોથો એ તેના પ્રધાન રીડોવેટ્સ નામનો જે એનો વડાપ્રધાન હતો એની પાસે જર્મન સંઘનું બંધારણ તૈયાર કરાવવામાં આવ્યું અને આ જર્મન સંઘનું બંધારણને મંજૂરી આપવા માટે એ લોકો માર્ચ ઈસવીસન 1850માં ઇરફટ મુકામે, એ શહેરનું નામ છે ઇરફટ મુકામે, આ સંમેલન બોલાવ્યું અને એની અંદર નક્કી કરવામાં આવ્યું કે આ બંધારણને આપણે મંજૂરી આપીશું. પરંતુ શું થયું કે આ સંમેલનમાં ઓસ્ટ્રિયાને જર્મન સંઘમાંથી બહાર રાખેલું, એટલે ઓસ્ટ્રિયાને આમંત્રણ આપ્યું ન હતું, બીજા શબ્દોમાં કહીએ તો. આથી ઓસ્ટ્રિયાના વડાપ્રધાને પ્રશિયાની વિરુદ્ધ યુદ્ધ કરવાની ધમકી આપી મિત્રો. એટલે ઓસ્ટ્રિયાના રાજા વિલિયમ ચોથો જે છે એ ડરી ગયો અને વિલિયમ ચોથાએ ઓસ્ટ્રિયાને જર્મન સંઘમાં દાખલ કર્યું. આનાથી તેના જે રિપ્રેઝેન્ટેટિવ હતા, એટલે કે પ્રતિનિધિઓ હતા, એ નારાજ થયા અને ઇરફટ મુકાયેલું સંમેલન એ પૂર્ણપણે નિષ્ફળ નીવડ્યું હતું. આટલું તમારે લખવાનું છે મિત્રો. ત્યાર પછી તમારે કની અંદર લખવાનું કે જર્મનીના એકીકરણમાં પ્રિન્સ વિલિયમ બિસ્માર્કનું પ્રદાન. જો જર્મનીના એકીકરણમાં પ્રિન્સ વિલિયમ બિસ્માર્કના પ્રદાનની અંદર મેં આપને કીધું કે જર્મનીના એકીકરણના માટે એને ભાષણમાં શું કહેલું કે હે વિદ્યાર્થી, એવું કીધેલું, હે મારા દેશ બાંધવો, આજની આપણી સમસ્યાઓ બહુમતીના પ્રસ્તાવ અને ભાષણોથી નહીં, પરંતુ બ્લડ એન્ડ આયર્ન, એટલે કે લોહી અને તરવારથી જ હલ થશે, એટલે કે યુદ્ધ દ્વારા જ હલ કરવામાં આવશે. હજુ જર્મનીએ 3 મહાયુદ્ધો જોવાના છે, જેમાં ખાસ કરીને 1864માં ડેનમાર્ક સાથે થયેલું યુદ્ધ, સેલ્સવિગ હોલસ્ટાઇનના પ્રશ્નના બાબતમાં, જેની અંદર જે સ્લેસ્વિગ હોલસ્ટાઇન છે એની અંદર સ્લેસ્વિગ નામનો જે પ્રદેશ છે એની અંદર બધી જર્મન પ્રજા રહેતી હતી ડેનમાર્કની અંદર, એટલે એ જર્મનીમાં ભેળવવા માંગતો હતો. બીજી બાજુ હોલસ્ટાઇન છે ત્યાં બે જાતની પ્રજા રહેતી હતી, ડેન પ્રજા હતી અને બીજી જર્મન પ્રજા હતી, એટલે આ બંને પ્રદેશોને યુદ્ધ કરી અને જીતે તો જર્મનીની સાથે એકીકરણ શક્ય બને તેમ હતું, એટલે એ રીતે એના પ્રશ્નનો નિકાલ કર્યો. આ ઉપરાંત 1866ની અંદર ઓસ્ટ્રિયા સાથે યુદ્ધ કર્યું અને પ્રેગ મુકામે સંધિ કરવામાં આવી અને એના દ્વારા પણ એને જર્મનીનું એકીકરણ કરવા માટે સૌથી અગત્યનો ભાગ ભરેલો અને છેલ્લે ઈસવીસન 1870માં ફ્રાન્સ સાથે યુદ્ધ કરી અથવા ફ્રાન્કો પ્રશિયન વોર અથવા યુદ્ધ તરીકે એને આપણે ઓળખીએ છીએ અને ઈસવીસન 1871માં બિસ્માર્કે જર્મનીનું એકીકરણ એકલા હાથે કર્યું હતું. એટલે એને પોતાના ભાષણમાં કહેલું કે એક બાર અપના રાસ્તા ચુન લેને કે બાદ સરકાર કો છૂટ નહીં દી દેની ચાહીએ, ઉસે બાએ યા દાએ નહીં દેખના ચાહીએ, બલકી આગે બળના ચાહીએ, એવું એને પોતાના ભાષણમાં કહેલું. ટૂંકમાં તમારે મિત્રો આની અંદર એક પેરેગ્રાફ લખવાનો છે. આનો આખો એક પ્રશ્ન પણ અલગ પૂછાય છે કે પ્રિન્સ વિલિયમ બિસ્માર્કનું જર્મનીના એકીકરણમાં પ્રદાન જણાવો, તો તમારે પ્રસ્તાવના લખવાની
जर्मनी एकीकरण में प्रिंस विलियम बिस्मार्क नु प्रदान, 1864 में डेनमार्क साथ युद्ध, सेल्सवी गोल्स्टाइन प्रश्न की बाबत में, त्यार 1866 में एटले के 66 में ऑस्ट्रिया साथ युद्ध अने प्रेग मुकामे थयेली संधि, 1870 में फ्रांको प्रशियन वॉर। आना उपर आखो अलग एक वीडियो बनाईशू, कारण के अर्धो कलाक जेटलू तमने समझाव पड़शे। टूंक में तमारे एक छेल्लो मुद्दो आनी अंदर एक पेरेग्राफ लखवानो छे के जर्मनी नु एकीकरण मुख्यत्वे बिस्मार्क ने आभारी हतु, तेने एकला हाथे करेलू। 1864 में प्रशियाना राजवी विलियम पहलाए तेने वड़ाप्रधान तरीके नियम्यो। जो याद राखजो कोने, तो प्रशियानो जे राजा हतो विलियम पहलो, जे सातमा मुद्दा में लखी छे, ईस्वी सन 1881 थी 1888 सुधी हतो। एटले विलियम पहला एने वड़ाप्रधान तरीके नियम्यो हतो, अने निरंकुश राजाशाही नी मां तेने विश्वास न हतो। कोने? प्रिंस विलियम बिस्मार्क ने। आथी ते सत्तानी उपर आवतानी साथे ज बिस्मार्के पोताना प्रजामां राष्ट्रवादनी भावना एटले के नेशनलिज्म बराबर भावना ने जागृत करी अवरनेस लाव्यो, अने जर्मनीना एकीकरण ने शक्य बनावा माटे तेने 1864 मां डेनमार्क साथे युद्ध करीने तेना अंकुशमां लई अने स्लेस्विग होल्स्टाइन नामना बे प्रदेशोने मुक्त कराव्या। त्यार पछी ईस्वी सन 1866 मां ऑस्ट्रिया साथे युद्ध करीने तेने हराव्यू अने बन्ने राज्यों अने प्रदेशों ने प्रेग मुकामे संधि करी, अने ते मुजब उत्तर जर्मन राज्यों नो एक अलग संघ रचवामां आव्यो, अने तेना उपर प्रशियाना नेतृत्वनो स्वीकार करवामां आव्यो। जो बे राज्यों बन्या, एक उत्तर अने बीजो दक्षिण। दक्षिण नुं राज्य क्यारे बन्युं? तो ईस्वी सन 1870 मां फ्रांस पासे युद्ध करीने तेनी सामे बिस्मार्के विजय मेळव्यो, अने संधि मुजब तेने दक्षिण जर्मन जे राज्यो हता ए जर्मन संघमां भेळवी देवामां आव्या। आम तेने एकला हाथे ईस्वी सन 1871 मां प्रिंस विलियम बिस्मार्के जर्मनीनुं एकीकरण कर्युं हतुं। विद्यार्थी मित्रों, एटले तमारे आटलू लखी अने समापन लखवानुं छे। बधाने आजना पेपर माटे बेस्ट ऑफ लक, अने आ प्रश्न 100% पूछाशे। बधा ध्यानथी सांभळजो, तमारा मित्रोने शेर करी देजो, अने जर्मनीना एकीकरणमां प्रिंस विलियम बिस्मार्कनुं प्रदान એનો આપણે પાર્ટ 2 માં બીજો વિડીયો બનાવીશું। જય શ્રી કૃષ્ણ, બેસ્ટ ઓફ લક।